કેશોદ રોટરી ક્લબે શ્રાવણ તીર્થ યાત્રાનું આયોજન કર્યું. આર્થિક અસક્ષમ સિનિયર સિટીઝનો માટે એક રાત્રિ અને બે દિવસની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના રોટરી ક્લબ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં બે વર્ષથી આર્થિક અસક્ષમ સિનિયર સિટીઝનો માટે શ્રવણ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બે દિવસ એક રાત્રિનું શ્રવણ તીર્થયાત્રાનું હિતેશભાઈ ચનિયારા તથા અશ્વિનભાઈ સાગરિયાના સહયોગથી શ્રવણ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શેરગઢથી એક બસ તથા કેશોદથી બે બસ, જેમાં 145 સિનિયર સિટીઝનોને શ્રવણ તીર્થયાત્રાનું પ્રસ્થાન કરાવેલ છે. તમામ યાત્રિકો માટે ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આવી સેવાકીય પ્રવૃત્તિને શહેરીજનો બિરદાવી રહ્યા છે. કનારામા પંછાળા અમારી ભીમો આય અમારી માલિકી છે, કાયમી સાહેબ રહેવાનું છે અને કદાચ કાયમી અમે હેરાન કરે છે. એક મહિનો થયો પિંજરું બીજરું બધું પડ્યું, આટા મને લઈએ કોઈ પકડતું નથી. બે અમારી માંગણી છે, પકડી અમે ખુશી છે બાપા. નકા માલ ઢોરને માર નાખ્યા તો ઇનવાર અમારી જીવાય. અમે પંછાળાના રહેવાસી છે, નામ રામાભાઈ બાલાભાઈ મુસાર છે. આ એક મહિના દિવસથી સિંહનો રહેવાસ છે અને સાંજ સવાર નીકળીને હેરાણ કરે છે, પરેશાન કરે. અમારો સિંહ કપડી જાય ને તો વધારે સારું, કાંકે અમારે માલ ઢોરનો બહુ રસ્તા હશે, નાનો માલ છે, મોટો માલ છે, કોઈ ખેડૂ છે, એને જાનહાની ના કરે ને વહેલા કપડી જાય એવી અમારી માંગ છે. એ મજૂર આડો ફેર્યો હતો સાંજના સાવજ, પાછો સાંજના અમે આવ્યા હતા રસ્તામાંથી નામ બુલી કોર તગડીને પાછા વહી ગયો. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ.